ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्महेधि वेदस्य महाणी स्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् ऐतरेय उपनिषद प्रथम अध्याय प्रथम खंड प्रथम मंत्र एक बार बोलिए। आत्मा वा इदमेक एवाग्र आसीत् नान्यत् किञ्चन मिषत स ईक्षत लोकान्नो सृजा इति का मंत्र छे અને એનો મેં અન્વય કરેલો છે। મેં ગયા ક્લાસમાં ચર્ચા કરી હતી આપણે વાક્યનો કરતા આ પહેલો છે આત્મા એ નથી પરંતુ ઇદમ છે એટલે વાક્યનો કરતા જે સબ્જેક્ટ છે ઇદમ છે। ઇદમ શબ્દને ઉદ્દેશીને એને કહેવામાં આવે છે કે આ જે અત્યારે ઇદમ છે ને એ પહેલાં આત્મા હતું। તો ઇદમ એટલે નામ રૂપાત્મક જગત અત્યારે આપણને જે ઉપલબ્ધ થઈ રહ્યું છે નામ રૂપાત્મક પ્રયોજનવાળું જે નામ રૂપ કર્મ આ ત્રણ ભેદવાળું જે જગત છે એ અગ્રે એની ઉત્પત્તિ પહેલાં એક એવ આત્મા વૈ આસીત એક જ આત્મા ખરેખર હતું એક આત્મા જ ખરેખર હતું આત્મા માત્ર હતું આત્મા સિવાય બીજો કંઈ જ નહોતું। ન અન્યત કિંચન મિષત મિષત એટલે આંખના પલકારા જેવું એટલે મિષત અમિષત જડ કે ચેતન આત્મા સિવાય બીજું કંઈ જડ કે ચેતન જડ એટલે માયા એટલે આત્મા સિવાય આત્માથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ નહોતું એટલે કોઈ જડ કે ચેતન નહોતું આત્મા બીજો કોઈ ચેતન કે પ્રકાશક પણ નહોતો કેવળ આત્મચૈતન્ય જ હતું નિરુપાધિક નિર્વિશેષ આત્મચૈતન્ય હતું। સ ઐક્ષત હવે જો મંત્રમાં ઈક્ષત છે હવે આ તો વેદ છે એટલે આમાં કંઈ વ્યાકરણના ભૂલ ન હોય પરંતુ ઈક્ષણ કરવું એટલે મનથી વિચારવું તો એનું જે ઈક્ષ ધાતુ છે એનું આવી રીતે પ્રથમ પુરુષ એકવચનનું રૂપ ઐક્ષત થાય છે એટલે તે પરમાત્માએ તે આત્માએ ઈક્ષણ કર્યું સ ઐક્ષત વ્યાકરણ પ્રમાણેનું રૂપ ઐક્ષત છે। લોકાનું સૃજઈ અને આ છે લોટ એટલે હું સર્જન કરું લોકનું હું સર્જન કરું આ છે એટલે આ પ્રમાણેનો એનો અન્વય છે। હવે બરોબર અન્વય ખબર પડી ઇદમ વાક્યનો કર્તા છે ઇદમને ઉદ્દેશીને જગતને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે આ જગત જે નામ રૂપ કર્મના ભેદવાળું ભેદ ભિન્નમ જગત નામ અને રૂપમાં વ્યાકરણ પામેલું છે ભેદવાળું છે એ જગત ત્રિવિધ પરિચ્છેદ રહિત કેવળ નિર્વિશેષ આત્મા જ હતું એની ઉત્પત્તિ પહેલાં
બાદશાહમાં આપણે ઘણી ચર્ચા કરી છે, પણ આજે એક પ્રસંગોપાત થોડી ચર્ચા બીજી કરી લઈએ, કારણ કે એ ચર્ચા કરવાનો બીજો કોઈ સમય કે રહેતો નથી. આજે 29 મે એટલે પૂજ્ય સ્વામીજીનો સંન્યાસ દીક્ષા દિન છે. આજના દિવસે આપણા સ્વામીજીને સંન્યાસ 1983માં પૂજ્ય સ્વામી દયાનંદજીએ સંન્યાસ આપ્યો હતો. તો સંન્યાસના જે મંત્રો છે, સંન્યાસીની સ્તુતિ કરવી હોય, સંન્યાસના ઉદ્ધરણો જ્યાં જ્યાં પ્રસ્થાંતરી ભાષ્યમાં ભાષ્યકારે આપેલા છે, અમુક ડાયરેક્ટ શ્રુતિ મંત્રો પણ સંન્યાસનું વિધાન કરનારા છે, તો એ બધા, અને પછી આ ભગવદ્ ગીતામાં પણ જે જે બધા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, ગુણાતીતના લક્ષણો, વિદ્વત સંન્યાસીના લક્ષણો જે છે એ બધા યાદ કરીને આપણે બોલતા હોઈએ છીએ સંન્યાસ દીક્ષા દિનની ઉજવણી રૂપે. તો સ્વામીજીની સંન્યાસ નિષ્ઠા, એમની જ્ઞાનની સ્પષ્ટતા, એ બધાનો આપણને લાભ મળતો રહે એ હેતુથી આ વસ્તુ ગ્રુપમાં મૂકી છે. ખાલી એક જે સંન્યાસના ઉદ્ધરણો છે એ એકવાર આપણે જોઈ લઈએ. આપણને સૌને ભક્તોને સ્વામીજીને આ લાભ મળતો રહે, એમના સરળતાનો, સંન્યાસ નિષ્ઠાનો, જ્ઞાન સ્વભાવનો. બીજા અધ્યાયમાં જે આત્મતત્વનું નિરૂપણ કરેલું છે એ સીધે સીધું આત્મ સ્વરૂપ જ્ઞાની, જ્ઞાની છે આત્મચૈતન્ય સ્વરૂપે જ સ્થિત રહે છે. એટલે જે જે આત્મતત્વનું પ્રતિપાદન કરનારા જે આ શ્લોકો છે એ સીધે સીધા જ્ઞાનીના સ્વરૂપ લક્ષણો છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પણ છે. પછી 3 અધ્યાયમાં યોગ નિષ્ઠા એટલે કર્મયોગની નિષ્ઠાના જે શ્લોકો છે એ ઉદ્ધૃત કર્યા છે. 3 અધ્યાયમાં ઉપદિષ્ટ સાંખ્ય નિષ્ઠા, સાંખ્ય નિષ્ઠા એટલે જ્ઞાન યોગ, યસ્વાત્મરતિ રેવસ્યાત વગેરે શ્લોકો છે એ જ્ઞાનનિષ્ઠ સંન્યાસીનું નિરૂપણ કરે છે આ બધા. પછી કર્મના સંદર્ભે જેમ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે એ જ્ઞાનીના જ લક્ષણો છે, પરંતુ એ જ્ઞાનના સંદર્ભે લક્ષણો છે જ્ઞાનીના. કર્મના સંદર્ભે કર્મ કરતા હોય ત્યારે કેવો અભિગમ છે, તો કર્મના સંદર્ભે જ્ઞાની સંન્યાસીના લક્ષણો 4 અધ્યાયમાં મળે છે આપણને. 5 અધ્યાયમાં વિદ્વત સંન્યાસી, જે વિદ્વત સંન્યાસ જે આપણે ઐતરીય ઉપનિષદના સંબંધ ભાષ્યમાં ઘણી ચર્ચા કરી કે જે સ્વભાવ છે સંન્યાસ, જેનો સ્વભાવ થઈ ગયો છે, આપોઆપ પ્રાપ્ત થાય છે જ્ઞાનના પરિપાક રૂપે, અકર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન અને એમાં જ જે નિષ્ઠ છે એને વિદ્વત સંન્યાસી કહેવામાં આવે છે. તો આ બધા શ્લોકો છે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં. પછી યોગારૂઢ સંન્યાસી, જે યોગારૂઢ થઈ ગયો છે, આ બધા જ્ઞાનનિષ્ઠ સંન્યાસીના લક્ષણો જ છે જે ભગવદ્ ગીતામાં કહેલા છે ભગવાને, એને જુદા જુદા સંદર્ભે એનું નિરૂપણ થઈ રહ્યું છે. તો જે યોગારૂઢ થઈ ગયો છે એના માટે, જેણે અંતઃકરણ શુદ્ધિ પરિપક્વતા વગેરે પ્રાપ્ત કરીને જ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત કરી લીધી, જ્ઞાન સ્વરૂપે જ સ્થિત છે, એવા બધા જે શ્લોકો છે 6મા અધ્યાયમાં. જ્ઞાની ભક્ત, જ્ઞાની જ્ઞાનનિષ્ઠ સંન્યાસીનું સૌ એક અગત્યનું પાસું, એમાં ભક્ત એટલે ભગવદ્ પ્રેમ, ભગવદ્ ભક્તિ આપોઆપ આવિર્ભૂત થતી હોય છે. તો જ્ઞાની ભક્ત જે છે, વાસુદેવ સર્વમિતિ, સર્વત્ર વાસુદેવ ભગવાનના દર્શન કરે છે, સતદર્શન પરમાત્મા દર્શન એના માટે સહજ સ્વાભાવિક બની રહે છે, એટલે જ્ઞાની ભક્તના લક્ષણો. 8મામાં નિત્યયુક્ત ભક્તના લક્ષણો, અમુક ભક્તો જે છે, તસ્માત સર્વેષુ કાલેષુ માં અનુસ્મર, સર્વકાળે પરમાત્માનું જ સ્મરણ, સદા સર્વદા નિત્ય નિરંતર પરમાત્માનું જ સ્મરણ થતું હોય છે, એવા નિત્યયુક્ત ભક્તના લક્ષણો. દૈવી પ્રકૃત્યાત્મક ભક્તના લક્ષણો, જે ભક્ત જ્ઞાની છે એની પ્રકૃતિ, એનો સ્વભાવ જે છે એ આવી રીતે સતતમ કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતા, દૈવી પ્રકૃતિ ધરાવે છે. અનન્ય ભક્તના લક્ષણો, આજે 11મા અધ્યાયનો 55મો છેલ્લો શ્લોક છે, મત્કર્મકૃન્ મત્પરમઃ મદ્ભક્તઃ સંગવર્જિતઃ નિર્વૈરસ સર્વભૂતેષુ, તો એ ખૂબ જ અગત્યનો છે. સમગ્ર ભગવદ્ ગીતાનો સાર રૂપ આ 55મો શ્લોક છે.
भगवान ने ज परायण छे, भगवान ज जेनी परम गति छे, भगवान नो भक्त छे, संसार में क्या एनु आसक्ति नथी, आकर्षण रहु नथी, सर्वभूतों में निर्वैर स्वरूपे स्थित छे, ये अनन्य भक्त छे। ज्ञानी भक्तना लक्षणों जे बारमा अध्याय में अद्वेष्टा सर्वभूतानाम आ बद्धा लक्षणों जे छे ए आपोआप आविर्भूत थाय छे ज्ञान निष्ठाना परिणामे। એટલે આ બધા જે સાધનો છે એ વિવિધિશુ આપણા એટલે સાધક માટે સાધન છે, પરંતુ જે જ્ઞાનીમાં આપોઆપ આવિર્ભૂત થનારા છે। જ્ઞાનીનો સ્વભાવ કેવો છે? અમાનિત્વમ અદંબિત્વમ વગેરે। જ્યારે જ્ઞાન નિષ્ઠા એ જે જ્ઞાન નિષ્ઠા જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય, અકર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન સચ્ચિદાનંદ સ્વરૂપ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય ત્યારે આ મૂલ્યો અને ભાવનાઓ રૂપે અભિવ્યક્ત થાય છે। તો અમાનિત્વમ અદંબિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ વગેરે છે, બધો જ્ઞાનીનો સ્વભાવ છે। ઉપદ્રષ્ટા અનુમંતા વગેરે જ્ઞાનીની દ્રષ્ટિ છે। ગુણાતીતના લક્ષણો, ત્રણેય ગુણો સત્વ રજસ તમસ, આ ત્રણેય ગુણોના કાર્યથી જ્ઞાની કેવી રીતે ઉપરામ થયેલો છે એ આ ગુણાતીતના લક્ષણોમાં છે। પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ, પ્રકાશ એટલે જ્યારે સત્વગુણનું પ્રાધાન્ય હોય પ્રકૃતિમાં, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કાર્યકરણ સંઘાતમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય, પ્રવૃત્તિમ રજોગુણનું પ્રાધાન્ય હોય, મોહ તમોગુણનું પ્રાધાન્ય હોય, ત્યારે જ્ઞાનીને શું એની દ્રષ્ટિ કેવી હોય છે, એનો પ્રતિભાવ કેવો હોય છે? તો ન દ્વેષ્ટિ સમપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી, એ પ્રવૃત્તિમાં એને એટલે એમાં પ્રવૃત્ત ગુણોના કાર્યોમાં પ્રવૃત્ત થવું પડે તો એનો દ્વેષ કરતો નથી, કારણ કે એના માટે બધું આ જે ગુણોનું કાર્ય છે એ ઉપાધિના સ્તરે છે, એ પોતાને એનાથી સ્વતંત્ર વિલક્ષણ અને ભિન્ન જાણે છે, અને નિવૃત્તાની ન કાંક્ષતી, એ કોઈ એને સત્યતા આપતો નથી ગુણોના કાર્યને, ઉદાસીન થઈ રહે છે। ગુણા ગુણેશું ગુણા વર્તંત ઇત્યેવ, તો ગુણોનું કાર્ય છે એ થઈ રહ્યું છે, એમાં યોવતિષ્ઠતિ નેંગતે એ અકંપિત રહે છે। જ્ઞાનીમાં આવિર્ભૂત થનારા સદગુણો, તો જીત નિર્માણ મોહા જીતસંગ દોષા વગેરે છે એ જ્ઞાનીમાં જ્ઞાનના જ્ઞાન નિષ્ઠાના પરિણામે આવિર્ભૂત થનારા છે। અભયમ સત્વ સંશુદ્ધિ દૈવી સંપત સ્વભાવ છે જ્ઞાનીનો, એનું પણ નિરૂપણ કર્યું છે। પછી તપોનિષ્ઠ જ્ઞાની શારીરમ વાંગ્મયમ અને માનસ, આ ત્રણ પ્રકારના તપ જે છે એ રૂપે સાત્વિક ત્યાગ કર્મ અને કર્તા, સાત્વિક કર્મ સાત્વિક કર્તા, સાત્વિક ધૃતિ ધૃતિ અને સુખ વગેરે। પછી ભક્ત સંન્યાસી, ભક્ત હોય કેવો હોય, સર્વ પોતાના સર્વ કર્મોને ઈશ્વરને સમર્પિત કરે છે, એના દ્વારા ઈશ્વરની પૂજા કરે છે। સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ બિંદતિ માનવ, કર્મ પોતાના જે કર્તવ્ય કર્મ છે એના વડે ઈશ્વરની પૂજા આરાધના અર્ચના કરીને અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અને પછી જ્ઞાન નિષ્ઠારૂપી અંતિમ કૈવલ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે। શરણાગત વિવિધિષુ સંન્યાસીના લક્ષણો, એટલે આ બધા શ્લોકોમાં આવી રીતે સંન્યાસનું નિરૂપણ થયેલું હોય છે। અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ, તો એ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે સંન્યાસ વડે, સંન્યાસ સાધન છે વિવિધિષુ સંન્યાસી માટે, અને એના દ્વારા એ સાધ્ય એટલે કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે, વિવિક્ત સેવી લગવાશી વગેરે, એવી રીતે વિવિધિષુ સંન્યાસીનું નિરૂપણ છે। પ્રસ્થાંતરી ભાષ્યમાં સંન્યાસના ઉદ્ધરણો, સ્તુતિ અને વિધાન, તો પ્રસ્થાંતરી એટલે 11 ઉપનિષદો બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાનું જે ભાષ્ય છે એ ભાષ્યમાં જ્યાં જ્યાં સંન્યાસનું વિધાન થતું હોય, એટલે આ જે આપણું ભગવદ્ગીતામાં ભાષ્યકારનું જે ફેવરેટ સેન્ટેન્સ છે, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત પરમ નિશ્રેયસમ પ્રયોજનમ, એટલે પરમ નિશ્રેયસ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ સંસારનો આત્યંતિક નાશ અને મોક્ષરૂપી પરમ નિશ્રેયસ પ્રયોજન કઈ રીતે સિદ્ધ થાય, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતી,
સંસારના બીજ ભૂત જે શોક અને મોહ છે તેનું સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાનાત ન અન્યતઃ નિવૃત્તિ. શોક અને મોહની નિવૃત્તિ આ સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનથી જ થાય છે, એના વિના નહીં. એટલે આ પ્રમાણે સંન્યાસનું વિધાન થયેલું છે, સ્તુતિ થયેલી છે. વૈધ સંન્યાસ એટલે શું? કોઈને ખબર છે વૈધ સંન્યાસ કોને કહેવાય? વાત થઈ છે આપણી, સંબંધ ભાષ્યમાં ઘણી વખત વાત થઈ છે વૈધ સંન્યાસ. વિધિ પૂર્વક સંન્યાસ લેવામાં આવે એને વૈધ સંન્યાસ કહેવાય. વિવિદિશા સંન્યાસને વૈધ સંન્યાસ કહેવાય છે. હા, વિવિદિશા સંન્યાસ જે હવે કર્તવ્ય કર્મો જે છે એ એટલે વેદ અને શાસ્ત્રો આચાર્યો એને એવી આજ્ઞા આપે છે કે તું તારા નિત્ય નૈમિત્તિક અગ્નિહોત્ર તો જવા દો, નિત્ય નૈમિત્તિક કર્મો નહીં કરે ને તો પણ તારું અધપતન નહીં થાય. તને છૂટ આપવામાં આવે છે કે તું હવે કર્મોથી ઉપરામ થા અને શ્રવણ મનન નિધિધ્યાસનમાં તારા મન બુદ્ધિ વ્યક્તિત્વને પરોવ એવી શાસ્ત્રો આજ્ઞા વિધિ કરે છે એને વૈધ સંન્યાસ કહેવાય, વિવિદિશા સંન્યાસ કહેવાય, જે મુમુક્ષુએ લેવો જોઈએ. એટલે મુમુક્ષુ માટે સંન્યાસનું વિધાન કરનારા જે જે વાક્યો છે પ્રસ્થાંતરય ભાષ્યમાં એ પણ મેં અહીંયા ઉદ્ધૃત કર્યા છે. જે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ સાધક છે, જેને પોતાનું કલ્યાણ કરવું છે, આત્મજિજ્ઞાસા જન્મી છે. આત્મજિજ્ઞાસા કઈ રીતે જન્મે? શ્રવણ મનન નિધિધ્યાસન થી આત્મજિજ્ઞાસા ના જન્મે. હા, વિવેક વૈરાગ્ય આ તે બધું છે. જે વિરક્ત, આપણે મૈત્રેય બ્રાહ્મણમાં ઘણી ચર્ચા કરી, મૈત્રેયનો જે વૈરાગ્ય હતો આત્મજિજ્ઞાસામાં કઈ રીતે પરિણમ્યો એ વખતે ઘણી ચર્ચા કરી હતી. આત્મજિજ્ઞાસા કઈ રીતે જન્મે? સૌથી પહેલું શ્રુતિનું સમર્થન શું છે? તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. કર્તવ્ય કર્મોને ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વરાર્પણ બુદ્ધિની ભાવનાથી જ્યારે કરવામાં આવે ત્યારે વૈરાગ્ય જન્મે, સંસારનું સાચું સ્વરૂપ સમજાય અને આત્મજિજ્ઞાસા જન્મે કે આ સંસારમાં કંઈ નિત્ય ટકે એવું નથી, બધું અનિત્ય છે, ક્ષણભંગુર છે, મારે નિત્યની ઈચ્છા છે. અહમ તું નિત્યને કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી, મને નિત્ય જોઈએ છે, સંસારમાં બધું અનિત્ય છે એટલે મને નિત્ય જોઈએ છે. માટે હવે નિત્ય વસ્તુ છે ને પ્રાપ્ત જ હોવી જોઈએ, અત્યારે પણ હોવી જોઈએ હાજરા હજુર. માટે નિત્યને પ્રાપ્ત કરવાની નથી, એ પ્રાપ્ત જ છે, નિત્યને જાણવાનું છે. એવી રીતે જિજ્ઞાસા જન્મે છે. જો આખી આ પ્રોસેસ મૈત્રી બ્રાહ્મણનું જે વિચારણા હતી ખરેખર ખૂબ જ અગત્યની છે આપણા બધા માટે. આત્મજિજ્ઞાસા જન્મે છે વિવિદિશા, તો એ વિવિદિશા વિવિદિશુ જે છે કે જેને આત્મજિજ્ઞાસા જન્મી છે એને શાસ્ત્રો છૂટ આપે છે કે તું કર્તવ્ય કર્મો નહીં કરે ને તો ચાલશે. એના સિવાય શાસ્ત્રો છૂટ ન આપે ને તો કોઈ પણ કર્તવ્ય કર્મો ને પડતા ન મૂકી શકે. આ વૈદિક સંસ્કૃતિ હતી. વૈદિક સંસ્કૃતિમાં સ્વચ્છંદ વિચાર કે મને ગમે એ કરીશ એને કોઈ સ્થાન હોતું નથી. એટલે શાસ્ત્રો કે શાસ્ત્રના અનુશાસનમાં જીવન જીવવું પડે. એટલે શાસ્ત્રના અનુશાસનમાં રહીને વિવિદિશુ સંન્યાસી શ્રવણ મનન નિધિધ્યાસનને પરાયણ જીવન જીવે છે, કર્તવ્ય કર્મ સંન્યાસ લે છે. એ આપણે કર્મ સંન્યાસનો આપણા માટે અર્થ કરેલો કે અજ્ઞાનકલ્પિત ઉપાધિ છે, અજ્ઞાનકલ્પિત વ્યક્તિત્વથી છૂટવાની તૈયારી, આપણી માનસિક પરિપક્વતા આપણે ઊભી થાય આપણામાં
એટલી પરિપક્વતા આવે એને આપણે આપણા માટે સર્વકર્મ સંન્યાસ આપણે વિચારેલું હતું. તો વૈધ વિચારણા ક્યાંથી આવી? હા, વિદુષ એટલે જે જ્ઞાનનિષ્ઠ છે એ, જો આ લીટી છે, અને મુમુક્ષો હો એટલે મુમુક્ષુ જે છે એને પણ સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર. જે જ્ઞાની છે, વિદ્વાન છે, આત્મજ્ઞાની છે એનો, અને મુમુક્ષુનો, વિવિધિષુનો, કે જેને વૈરાગ્ય છે, વિવેક વૈરાગ્ય સાધન ચતુષ્ટય સંપન્ન છે એ મુમુક્ષુને, મુમુક્ષુનો સર્વકર્મ સંન્યાસમાં અધિકાર છે. અધિકાર શબ્દ પણ ખૂબ જ અગત્યનો છે. સર્વકર્મ સંન્યાસમાં અધિકાર છે એટલે સર્વકર્મ સંન્યાસનું એને ફળ મળશે. જે અધિકારી ના હોય ને તો ફળ ના મળે. એટલે સર્વકર્મ સંન્યાસમાં અધિકાર છે એટલે એનું ફળ મળશે. સંપૂર્વસ્તુ, આ છે ને આ જેટલા સંસ્કૃત વાક્યો છે હું PDFમાં મૂક્યા છે, બધા શાંકર ભાષ્ય છે, શંકરાચાર્યજીના ભાષ્યના ઉદ્ધરણો છે. એટલે એમણે સંન્યાસની સ્તુતિ કરી હોય, સંન્યાસનું વિધાન કર્યું હોય એ બધું અમે આમાં સંકલન કરેલું છે. સંપૂર્વસ્તુ ન્યાસ શબ્દ અત્ર ત્યાગાર્થ. અહીંયા સંન્યાસ એટલે ત્યાગનો અર્થ છે. ગીતાશાસ્ત્રે આત્મજ્ઞાનવત, જે આત્મજ્ઞાની છે એનો સંન્યાસમાં જ અધિકાર છે, કર્મ કરવામાં અધિકાર નથી. આપણે ખબર છે ક્વેશ્ચન આન્સર કર્યા હતા એમાં જ્ઞાનીનો કર્મ કરવામાં અધિકાર નથી. એ એટલે શું કર્મ કરવા, એટલે કર્મ કરે તો બધું ઉલટું સુલટું કરી નાખે અને આવડે જ નહીં કંઈ કર્મ કરતા. જ્ઞાનીનો કર્મ કરવામાં અધિકાર નથી, એ કર્મ કરશે ને બધું ઉલટું સુલટું કરી નાખશે, એને આવડતું જ નથી કર્મ કરતા, એવો અર્થ હતો નહી? હા, કર્મ કરવામાં અધિકાર, ફરીથી સાંભળજો એ ક્વેશ્ચન આન્સર. કર્તૃત્વનું અભિમાન નથી. જો અધિકાર શબ્દ છે ને, કારકો આપણે વિચાર કરેલો છે ને, વિભક્તિઓ બધી, પ્રથમા દ્વિતીય એટલે કર્તા, કર્મ, કરણ, પોતાને એકાદાય કારકમાંનો એક માનવો એટલે કર્મનો કર્તા માનવો, કર્મનું ફળ મને મળશે એટલે બેનિફિશિયરી હું થઈશ, મારા માટે સંપ્રદાન કર્મ કરું છું, બીજાના માટે કરું છું, પોતાને કારકમાંનો કોઈ પણ એક કારક માનવો ને એ કર્મમાં અધિકારી છે. ખ્યાલ આવ્યો? કર્મમાં અધિકારી કોણ છે? અજ્ઞાની અને કામી. જેને કંઈક ઈરાદાપૂર્વક કર્મ કરવું છે, કંઈક ગણતરીપૂર્વક જે કરે છે, આ કરીશ ને તો આ થશે અને એનાથી આ થશે અને પછી મને લાભ મળશે, કંઈક ગણતરી કરે છે જે, આ ગણતરી ઈરાદાપૂર્વકનું કર્મ કરે છે, કંઈક કામનાથી પ્રેરાઈને કર્મ કરે છે, મુખ્ય કર્તૃત્વનો ભાવ જાળવી રાખીને કર્મ કરે છે, એવો અજ્ઞાની કામી એનો કર્મમાં અધિકાર છે. જ્ઞાનીનો કર્મમાં અધિકાર નથી એટલે એ કંઈક કરે ને તો પણ ગણતરીપૂર્વક નથી કરતો, કર્તૃત્વ મુખ્ય કર્તૃત્વ જાળવીને નથી કરતો, સમષ્ટિના હિતાર્થે પરોપકારાર્થે જ થાય છે, હું કરું છું એવો ભાવ નથી, કશી ગણતરી નથી, ફળની ના તે બધી ઈચ્છા નથી, સ્વાર્થ નથી, અભિમાન નથી. ખ્યાલ આવ્યો? કર્મમાં અધિકાર, જ્ઞાનીનો કર્મમાં અધિકાર નથી એટલે આવું સમજવાનું. 1000 વાર સાંભળ્યું હશે આપણે જ્ઞાનીનો કર્મમાં અધિકાર નથી, પણ કેવું સુંદર આ બધું આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે છે કે કેટલી સુંદર અર્થ પહોંચાડે છે આ ઉપનિષદો આપણને. પછી ભૂલી નહીં જવાનું આટલો સુંદર અર્થ શું છે. ન કર્મણી, આત્મજ્ઞાનીનો સંન્યાસમાં જ અધિકાર છે, કર્મમાં નહીં. તત્ર તત્ર ઉપરિષ્ટાત આત્મ દર્શયિષ્યામઃ, આ જ અર્થ અમે આગળ બધે ભગવદ્ ગીતામાં બતાવીશું. ત્યક્ત પુત્રવિત્ર લોકૈષણ સંન્યાસી આત્મરાત્મક્રીડ સ્થિત પ્રજ્ઞ સ્થિતધી સ્થિત સંન્યાસી તદા ઉચ્યતે. યસ્ય પુનઃ નિશા ઇવ અવિદ્યા માત્રમિદં સર્વં ભેદજાતમ, જે કંઈ પણ ભેદજાતમ આ સંપૂર્ણ ત્રિવિધ પરિચ્છેદ વાળું જગત છે, નામ રૂપ કર્મ વાળું જગત છે, અવિદ્યા માત્ર છે અને નિશા એવ, નિશા એટલે
रात्रि आ बधु जे नाम रूप कर्मात्मक जगत छे ने ए निशा इव रात्रिना अंधकार जेवू छे अविद्या मात्रम अविद्या मात्र जे निशा इव अंधकार जेवू छे एटले आम बधु अजवाळू होय ने तो अंधारा जेवू छे एवू ने જે છે ને એ દેખાતું નથી નામ રૂપ કર્માત્મક જગત નિશા ઇવ અંધકારમય છે અંધકારમય છે એટલે શું અંધકારમાં જે વસ્તુ હકીકતમાં વાસ્તવિકતા જે હોય ને એનું જ્ઞાન થતું નથી હકીકતમાં નામ રૂપ કર્માત્મક જગત તો પરમાત્માનો વેશ છે અને એમાં સત્ય બુદ્ધિ થાય છે આપણી હકીકતમાં તો એ છે સત ચિત્ત આનંદ સ્વરૂપનું જ પ્રોજેક્શન એટલે જે છે વાસ્તવિકતા એ જણાતી નથી અને એના બદલે બીજું દેખાય છે રાત્રિએ શું થાય ઊંઘી જઈએ ત્યારે જે છે વાસ્તવિકતા એનું અજ્ઞાન થાય અને પછી સ્વપ્ન જગતનું સર્જન થાય અગ્રહણ અન્યથા ગ્રહણ તો નિશા ઇવ એવું જેનું જ્ઞાન થઈ ગયું છે સંપૂર્ણ જગત અવિદ્યા માત્ર છે અને નિશા અંધકારમય છે ઇતિ જ્ઞાનમ આવું જ્ઞાન જેનું છે તસ્ય આત્મજ્ઞસ્ય એવો આત્મજ્ઞાનીનું સર્વકર્મ સંન્યાસે એવ અધિકાર ન પ્રવૃત્તૌ એનો ગણતરીપૂર્વકના કર્મોમાં કોઈ અધિકાર નથી સર્વકર્મ સંન્યાસમાં જ અધિકાર છે ઇત્યાદિના જ્ઞાન નિષ્ઠાયામ એવ તસ્ય અધિકારમ જ્ઞાન નિષ્ઠામાં જ એનો અધિકાર છે પછી બ્રહ્મચર્યાદ એવ સંન્યસ્ય યાવત જીવમ યો બ્રહ્મણી એવ અવતિષ્ઠતે સહ બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ સ્થિત્વા સ્યામ અંતકાલે પી બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ 72મો શ્લોક છેલ્લો બીજા અધ્યાયનો ભાષ્યકાર લખે છે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્યાશ્રમમાંથી જે સંન્યાસ્ય સંન્યાસપૂર્વકનું જીવન જીવે છે એ બ્રહ્મણી એવ અવતિષ્ઠતે બ્રહ્મમાં જ બ્રહ્માત્મામાં જ સ્થિત રહે છે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ બે બુદ્ધિ એટલે બે સમજ બે પ્રકારની સમજ ભગવાને ભગવદ્ ગીતામાં ઉપદેશી છે તત્ર પ્રજાતિ યદા કામાન ઇત્યાદિ આરભ્ય સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે સાંખ્ય બુદ્ધિ આશ્રિતાનામ સાંખ્ય બુદ્ધિ જ્ઞાન યોગનું અનુષ્ઠાન કરનારા જે છે એમાં વિદ્વજ્જનો સંન્યાસમ કર્તવ્ય મુક્તવા એ લોકોએ તો સંન્યાસ લેવો જ જોઈએ એવું કહીને તેષામ તન્નિષ્ઠતયા એવ ચ કૃતાર્થતા સંન્યાસમાં જ કૃતાર્થતા છે કોની સાંખ્ય યોગવાળાની સાંખ્ય યોગનું જે સાંખ્ય બુદ્ધિ ધરાવે છે એ લોકોએ સંસારમાં રહેવાનું નથી સંસારમાં એટલે આવી રીતે કર્મ કરવામાં પ્રવૃત્ત જ રહેવાનું નથી એ લોકોને સંન્યાસમાં જ અધિકાર છે સંન્યાસ લેવો જ જોઈએ એમણે અને સંન્યાસ વડે જ એમને કૃતાર્થતા કૃતકૃત્યતા મોક્ષ નિશ્રેયસ પ્રાપ્ત થશે જ્ઞાનયોગેન જ્ઞાનમેવ યોગમ તેષાં સાંખ્યાનાં વિજ્ઞાનવતાં બ્રહ્મચર્યાશ્રમાદેવ કૃત સંન્યાસાનામ જે આવી રીતે બ્રહ્મચર્યાશ્રમથી જ કૃત સંન્યાસ એ લોકો ગૃહસ્થ થયા નથી એટલે ગૃહસ્થ થયા નથી એટલે શું કામનાપૂર્વક જેમણે આવી રીતે ગૃહસ્થાશ્રમ ગ્રહણ કર્યો નથી બ્રહ્મચર્ય આશ્રમમાં જ વિવેક વૈરાગ્ય સંપન્ન થઈ ગયા છે મુમુક્ષુ આત્મજિજ્ઞાસુ થઈ ગયા છે એ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાનામ વેદાંત વિજ્ઞાનનો સુનિશ્ચિત અર્થ જે એક અદ્વિતીય આત્મા છે સાક્ષી જે છે એ જ પરિપૂર્ણ બ્રહ્મ છે એવું જેમણે અર્થ તાત્પર્યાર્થ ગ્રહણ કર્યો છે પરમહંસ પરિવ્રાજકાનામ એ સંપૂર્ણ વેદના વિધિ નિષેધથી પર થઈ ગયા છે પરમહંસ પરિવ્રાજકાચાર્ય આ શબ્દ ઘણીવાર સાંભળેલો છે પરમહંસ સંન્યાસી કોને કહેવાય જેને વેદના વિધિ નિષેધ લાગુ નથી પડતા એને પરમહંસ સંન્યાસી કહેવાય છે પરમહંસ પરિવ્રાજકાનામ બ્રહ્મણી એવ અવસ્થિતાનામ બ્રહ્મમાં જ સ્થિત છે તેષામ નિષ્ઠા પ્રોક્તા એટલે સાંખ્ય બુદ્ધિ સાંખ્ય યોગ વડે જ્ઞાન યોગ વડે એ સંન્યાસીઓની નિષ્ઠા સમજ કહેવામાં આવી છે કે આવી અકર્તૃ આત્મ સ્વરૂપ પોતાને જે જાણે છે એમની વાત થઈ છે મહી વાસુદેવે પરમેશ્વરે સર્વજ્ઞે સર્વાત્મ કર્માણી સંન્યસ્ય વાસુદેવ પરમાત્માનમાં જ સર્વકર્મોને સંન્યસ્ય નિક્ષિપ્ય અધ્યાત્મ ચેતસા વિવેક બુદ્ધ્યા અહમ ઈશ્વરાય વૃત્યવત કર્મ કરોમી સર્વકર્માણી સંન્યસ્ય આસ્તે સુખમ વશી શું છે શ્લોક 5મા અધ્યાયનો
सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् अनुभाष्य च सर्वकर्माणि मनसा सन्न्यस्य मनपूर्वक मनथी सर्वकर्मनो संन्यास करीने तो कई रीते सर्वकर्मनो संन्यास थाय छे अहम ईश्वराय वृत्त्यवत कर्म करोमी एवी समझपूर्वक संन्यास समझपूर्वक थाय छे એટલે અહમ કરતા ઈશ્વરાય વૃત્યવત કર્મ કરોમી ઇતિ અનયા બુદ્ધ્યા મુમુક્ષુણા કર્મ કર્તવ્યમ સર્વોપનિષત્સુ શાસ્ત્રેષુ જ્ઞાનાંગત્વેન મુમુક્ષોહ સર્વકર્મ સંન્યાસ વિધાનાત સર્વ મુમુક્ષુ માટે સર્વકર્મ સંન્યાસનું વિધાન થયેલું છે વિધાન થયેલું છે મુમુક્ષુએ સંન્યાસ લેવો જ જોઈએ કલ્યાણ માટે એક ઘરે રહીને બધું સાધના કરે એવું નહીં મુમુક્ષુએ સંન્યાસ લેવો જ જોઈએ કલ્યાણ માટે જ્ઞાનાંગત્વેના જ્ઞાનના અંગ રૂપે તો એવું વિધાન થયેલું છે ગીતા ભાષ્ય ત્રીજો પરમદેવમ આત્મત્વેન ગતાઃ સંતઃ ચિંતયંતઃ સંન્યાસિનઃ આ કયો છે નવમા અધ્યાયનો બાવીસમો શ્લોક છે સતતમ કીર્તયંતો મામનઃ પર્યુપાસતે તેશ આવી રીતે જે સંન્યાસ લઈને જે પરમાત્માનું આત્મ સ્વરૂપે સદા ચિંતન કરે છે આત્મત્વેન ગતાઃ સંતઃ ચિંતયંતઃ તે સંન્યાસીઓ પરમાર્થદર્શી છે નિત્ય અભિયુક્ત છે પરમાત્મા સાથે હંમેશા જોડાયેલા છે અકર્તૃ આત્મચૈતન્યની સમજ ધરાવે છે અને એ રીતે પરમાત્મા સાથે જોડાયેલા છે કંઈ કૃષ્ણ ભગવાન હોય અને પછી એમની સાથે જોડાઈ જાય સાયુજ્ય મુક્તિ એવું નથી કંઈ અહીંયા નિત્ય અભિયુક્ત એટલે શું અકર્તૃ આત્મ સ્વરૂપે જ સ્થિત છે આત્મા જેવો છે એવો એ પોતે બનીને રહ્યા છે એવા સતત અભિયોગી નામ યોગક્ષેમમ વહામી નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ પ્રકૃષ્ટામ કર્મજ સિદ્ધિ વિલક્ષણામ નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું પરમામ જે પરમ નિશ્રેયસ જે મોક્ષરૂપી નૈષ્કર્મ્ય સિદ્ધિ છે જ્ઞાન નિષ્ઠારૂપી જે નૈષ્કર્મ્ય સિદ્ધિ છે એ સદ્યોમુક્તિ અવસ્થાન રૂપામ સદ્યોમુક્તિ રૂપ છે સંન્યાસેન સમ્યક દર્શનેન સંન્યાસ એટલે શું સમ્યક દર્શન પરમાત્મ દર્શન આત્મા બ્રહ્મ છે પરિપૂર્ણ છે દેહથી એટલે ઉપાધિથી વિવિક્ત આત્મા પરમાત્મા છે પરબ્રહ્મ છે પરિપૂર્ણ છે એવું જે સમ્યક દર્શન છે એ અને એ કઈ રીતે એ જ્ઞાનમાં સ્થિતિ સર્વકર્મ સંન્યાસેન સર્વકર્મ સંન્યાસ રૂપી સાધન વડે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરેલી છે આપણે વિચાર કર્યો તો વિવિધિષુ માટે સર્વકર્મ સંન્યાસ સાધન છે સર્વકર્મ સંન્યાસ પૂર્વક એ શ્રવણાદિ પરાયણ થઈને જીવે છે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે એટલે જ્ઞાન નિષ્ઠા રૂપે જે સંન્યાસ સહજ સ્વાભાવિક આવિર્ભૂત થાય છે જેમ આપણે કીધું હતું ને આત્માનું એક નામ સંન્યાસી છે અહમ સંન્યાસી નામા તો હું સંન્યાસી એ મારું નામ છે તો આત્મા નિત્ય સંન્યાસી છે એટલે વિદ્વત જે જ્ઞાન નિષ્ઠારૂપે જે વિદ્વત સંન્યાસ આપોઆપ પ્રાપ્ત થાય છે આવિર્ભૂત થાય છે પોતાના સહજ સ્વભાવે સ્વરૂપે તો એ અધિગત સમ્યક દર્શનેને સર્વકર્મ સંન્યાસેને અધિગચ્છતિ પ્રાપ્નોતિ જ્ઞાન માત્રે યદ્યપિ સર્વાશ્રમીણામ અધિકારઃ જ્ઞાન પ્રાપ્તિમાં બધા જ આશ્રમોનો બધાનો અધિકાર છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ બધાનો જ્ઞાન પ્રાપ્તિમાં શ્રવણ વગેરે જે કરવું હોય જ્ઞાનની સાધના કરવી હોય એમાં બધાનો અધિકાર છે બધા કરી શકે છે પણ જ્ઞાન નિષ્ઠામાં સર્વકર્મ સંન્યાસવાળાનો જ અધિકાર છે તથાપિ સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ મોક્ષ જોઈએ છે મોક્ષ સાધન મોક્ષનું સાધન શું છે બ્રહ્મ વિદ્યા પણ કેવી બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન છે સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ન કર્મ સહિતા ઇતિ ખ્યાલ આવ્યો આ પણ વાક્ય ગોખી કાઢવા જેવું છે સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ન કર્મ સહિતા ઇતિ એટલે કે હું કર્મ કરું એટલે શું મુખ્ય કર્તૃત્વ જાળવી રાખું કારકો માનો એક મને માનું કંઈક ઈચ્છા રાખું ગણતરીપૂર્વક કર્મ કરું સ્વાર્થ અભિમાન બધું રાખું આને કર્મમાં અધિકાર વગેરે કહેવાય તો એવું જ્યાં સુધી હોય અને શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા કર્યું એટલે ઉપાધિનું અભિમાન જાળવી રાખીને શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા કર્યું એવી બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન નથી
कई ब्रह्म विद्या मोक्ष नु साधन छे, संन्यास निष्ठा एव ब्रह्म विद्या मोक्ष साधनम। भाई मोक्ष जोईतो होय तो ज्ञान प्राप्ति करवाथी ना मळे, बरोबर ने? मोक्ष जोईतो होय तो ज्ञान थी नहीं मळे, बरोबर ने? कोई हाय नत पाड़तू ना मळे ज्ञान थी। ब्रह्म विद्या मोक्ष साधन नथी एवू कही दीधुं आमां। ब्रह्म विद्या नु एक विशेषण मूक्यू छे ने, એવું બધું નહીં, મોક્ષ જોઈએ છે, અજ્ઞાન અજ્ઞાન નહીં। એકલી બ્રહ્મ વિદ્યા ના કરે મોક્ષ પ્રાપ્તિ, નહીં નહીં, સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા। જો બ્રહ્મ વિદ્યાનું વિશેષણ મૂક્યું છે, આપણે સંબંધ ભાષામાં ચર્ચા કરી જ ગયા, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાનાથ। બ્રહ્મ વિદ્યા જો સર્વકર્મ સંન્યાસ હે हाँ ना एले मारो आ बे अवाज आवे छे ने कई खबर नथी पड़ती। संन्यास निष्ठा शू कहेवाय, सर्वकर्म संन्यास पूर्वकनी ब्रह्म विद्या ज मोक्षनुं साधन छे। एटले ब्रह्म विद्या आ बधी चर्चा जे संबंध भाष्यमां करी ने के उपाधिनुं अभिमान थोड़ुंक थोड़ुंक टकावी राखीने श्रवण वगैरे करीए तो के ना ना एनाथी ना थाय। एटले ब्रह्म विद्यानुं विशेषण मूक्युं छे अहींया, हवे आवर्तन करे छे શું છે, સર્વ સંન્યાસ નિષ્ઠા એવ, એટલે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન મોક્ષનું સાધન છે। સમુચ્ચય નહીં, હા, કર્મ સહિતનું જ્ઞાન નહીં, જ્ઞાન કર્મ સમુચ્ચયની પણ ઘણો નિષેધ કરવામાં આવ્યો। એટલે કર્મ કરતો રહું, એટલે કે પોતાનું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ ઉપાધિનું અભિમાન ટકાવી રાખવું અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવું, એવી બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન નથી। સંન્યાસ લીધેલી સંન્યાસ, સંન્યાસ એટલે કેવા કહ્યું, ભગવા વસ્ત્રો એ સંન્યાસ નથી। આપણે સંન્યાસનો આખો સુંદર અર્થ કરેલો છે સર્વકર્મ સંન્યાસનો, એ સર્વકર્મ સંન્યાસ પોતાને એક પણ કારકોમાંનો એક માનીએ ને તો કર્મ સંન્યાસ નથી થયો। તો આ પ્રમાણે આ કારક ભેદ બુદ્ધિ કીધી છે, કારકો સાચા નથી, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન બધા જુદા જ છે ને એકબીજા કરતા, કરતા કરતા એટલે પ્રથમા વિભક્તિ કરતા દ્વિતીય વિભક્તિ જુદી જ છે ને। જો અત્યારે હું બોલું છું એટલે હું વક્તા થયો, બરોબર, અને હું શબ્દોનું ઉચ્ચારણ કરું છું એ કર્મ થયું, પછી જે ક્રિયા બોલવાની થઈ રહી છે એ કોના માટે થાય છે, તમે બધા સંપ્રદાન છો, પછી અપાદાન આની એનર્જી વગેરે જે અન્ન વગેરેમાંથી આવે છે એ, અધિકરણ આ રૂમ વગેરે જગત છે જે અધિકરણ છે, બધા જુદા જ છે ને, આ કારકો એકબીજા કરતા જુદા જ છે, બરોબર। વેદાંત કહે છે કારકો જુદા છે એ ભ્રમ માત્ર છે, કારક ભેદ નથી કીધું, કારક ભેદ બુદ્ધિ કીધી છે। એ વક્તા વક્તવ્ય શબ્દો આ બધું છે ને એક ચૈતન્યનો જ અધ્યારોપ, એક ચૈતન્ય પર થયેલો અધ્યારોપ છે। એમાં લગભગ હા ઇન્દ્રિયો એટલે કરણ ઇન્દ્રિયો, વાક ઇન્દ્રિય હતી કરણ વિભક્તિ, એટલે આ વક્તા શબ્દો કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ બધા એકબીજા કરતાં જુદા જ છે, આપણને એવું લાગે છે અજ્ઞાનને લીધે। એક જ ચૈતન્ય વક્તાના વેશવાળો જણાય છે, કર્મ વિભક્તિ શબ્દોના વેશવાળું જણાય છે, વાક ઇન્દ્રિયો વાણી ઇન્દ્રિયના વેશવાળું ચૈતન્ય જણાય છે, સંપ્રદાન સામે બધા જે છે એ વેશવાળું ચૈતન્ય જણાય છે। અજ્ઞાનને લીધે એક અદ્વિતીય ચૈતન્ય જ વક્તા વક્તવ્ય શબ્દો વગેરે રૂપે જણાય છે। Progress.
वैक्षचर्या मेले सन्यास निष्ठा एव ब्रह्म विद्या मोक्ष साधनम न कर्म संहिता इति। तो आप वाक्य खास याद रखू वैक्षचर्या सन्यास योगा इति च ब्रुवन दर्शयति मुंडक उपनिषद भाष्य। अयमेव हि क्रियावान ज्ञान ध्यानादि एले आत्मक्रीड़ा आत्मरति क्रियावान करीने जे मुंडक उपनिषद नो मंत्र छे पण सन्यास नु विधान करेलु छे। आत्मक्रीड़ा आत्मरति ही क्रियावान ब्रह्मनिष्ठ ब्रह्मविदां वरिष्ठ। पछी सत्य ने अप्रमाद बल तप वगैरह जे लिंग युक्तानी सन्यास सहितानी आ बदा सन्यास माटेना साधनों कीधा छे। तो सन्यास पूर्वकना आ बदा साधनों थी सन्यास पूर्वकनी आत्मविद्या ब्रह्म ज्ञान वड़े ज आत्मा लभ्यते आत्मा प्राप्त थाय छे। એટલે સંન્યાસ રહિતાત જ્ઞાનાત ન લભ્યતે સંન્યાસ વિનાના જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થતો નથી। વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ સંન્યાસ યોગાત સર્વકર્મ પરિત્યાગ લક્ષણ યોગાત કેવલ બ્રહ્મનિષ્ઠા સ્વરૂપાદ યોગાત। બ્રહ્મ યોગનો જુદો જુદો કર્મયોગ જ્ઞાન યોગ તો યોગનો આવી રીતે જુદો જુદો અર્થ જુદા જુદા સંદર્ભે થાય છે। બ્રહ્મ જ્ઞાનને યોગ કીધો છે। ब्रह्मनिष्ठा स्वरूपाद योगात यतनशीला शुद्ध सत्वा परामृता संत परिमुच्यंती संसारधी अत्यंतिक मुक्त थई जाय छे मोक्ष ने पामे छे। संन्यास योगात आ तो थई गयु। इदं त्यक्त सर्व बाह्येषण अनन्य शरणैहि परमं सपरिव्राजकैहि वेदनीयम। आ जे तत्वज्ञान छे 8-12-1 छांदोग्यमां जे छे ने छेल्लो मंत्र मघवन मर्त्यम वा इदम शरीरम मृत्युना आत्तम तदस्य अमृतस्य अव्ययस्य अशरीरस्य आत्मनः अधिष्ठानम् नः प्रिया प्रिययोः अपहति सूचे स शरीरस्य सतः प्रिया प्रिययोः अपहतिः न अस्ति अने अशरीरम वा वसन्तम् न प्रिया प्रिये स्पृशतः। आ जे मंत्र छे ने एमां छे एटले आ जे ज्ञान छे દેહથી વિવિક્ત એવા જે આત્માનું જ્ઞાન છે એ ત્યક્ત સર્વ બાહ્યેષણૈ અનન્ય શરણૈ પરિમ પરમ પરિવ્રાજકૈ અત્યાશમીભિ વેદનીયમ। આ જ્ઞાન સંન્યાસ જેમણે લીધેલો છે એમના વડે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે। બૃહદારણ ઉપનિષદમાં જે મૈત્રી બ્રાહ્મણ છે ને એ આખ્યાયિકા આરંભ થાય છે એની પહેલાં આ વાક્ય છે ભાષ્યકારનું। જે પુરુષ ઉપમર્દિત પ્રત્યય બ્રહ્મક્ષત્રાદિ આત્મવિષય હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું વગેરે ઉપાધિનું અભિમાન રૂપી જે આત્મ પ્રત્યય છે હું દેહ છું હું ઉપાધિ છું એવો પ્રત્યય જેનો ઉપમર્દિત થઈ ગયો છે જેનો નાશ પામી ગયો છે એવો તસ્ય તત્ પ્રત્યય સંન્યાસાત એણે હું ઉપાધિનું અભિમાન વાળો છું એવા પ્રત્યયનો સંન્યાસ કર્યો છે એટલે દેહાદી એટલે હું અકર્તૃ આત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય માત્ર છું એવું જેની સમજ છે તત્કાર્યાણામ કર્મણામ કર્મ સાધનાનામ અર્થ પ્રાપ્તશ્ચ સંન્યાસ એવો જે છે એને કર્મ સાધનો કર્મના સાધનો કયા કારકો કર્તા કર્મ કરણ સંપ્રદાન વગેરે એ બધા સાધનોનો સંન્યાસ એને અર્થ પ્રાપ્ત છે એને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે એ દેહાભિમાનથી જે મુક્ત છે એને સંન્યાસ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે એ પ્રમાણેનું વિધાન છે। એટલે સંન્યાસનું વિધાન કરવા માટે મૈત્રેય યાજ્ઞવલ્કે મૈત્રેય બ્રાહ્મણ જે છે એ શરૂ થાય છે આખ્યાયિકા। યાજ્ઞવલ્કેએ કીધું ને કે એ મૈત્રેય હવે ઉદ્યાસ્યન પરિવ્રાજન કરવા ઈચ્છું છું હું એ મૈત્રેય તો એવું તો શું થયું તો કે ભાઈ સંન્યાસ લેવા માગો છો મૈત્રેયે પૂછ્યું યાજ્ઞવલ્કેને તો આના માટે તો આખ્યાયિકા સંન્યાસ વિધિત સયા એવા સંન્યાસનું વિધાન કરવાની ઈચ્છાથી મૈત્રેય આખ્યાયિકા મૈત્રેય બ્રાહ્મણની આખી જે આખ્યાયિકા છે એ આત્મજ્ઞાનાંગત્વેના આત્મજ્ઞાનના અંગરૂપે શરૂ આરંભ કરવામાં આવે છે। આત્માનમ લોકમ ઇચ્છંતઃ પ્રવ્રજંતી 4-4-22 કયું છે હા 4-4-22 છે એટલે બહુ મહત્વની કંડિકા છે બૃહદારણ્યકની 4-4-22 પ્રવ્રજંતી પ્રવ્રજે યુહુ
प्रभु व्रजन करवूं जो ये विधि थई गई छे अहीं प्रभु व्रजन थी तो वर्तमान काल छे अहीं विधि कीधी छे जेने आत्मलोकनी इच्छा छे कोई अनात्मलोकनी इच्छा नथी आत्म सिवायनुं जे कंई पण छे ने अतोन्यदार्थम बीजुं बधुं क्षणिक छे जे आत्मा छे ए ज नित्य छे नित्यलोकनी इच्छा छे एने प्रव्रजन करवुं जोईए अनात्मलोकथी प्रव्रजन करवुं जोईए पाछा वळी जवुं जोईए सर्व क्रियाभ्यः निवर्तेरन एव सर्व क्रियाधी अहीं क्रिया कर्म कर्मनो उपरम एटले अहीं कर्तृत्व बुद्धिनो उपरम कहेवाय गणतरी पूर्वकना इरादा पूर्वकना कर्मो करतो नथी ज्ञानी कर्म करतो नथी एनो अर्थ शुं लिखर्यो तो आपणे इरादा पूर्वकना गणतरी पूर्वकना फळनी इच्छाथी प्रेराईने कोई कर्म करतो नथी आपणने लागे आटला बधा तो कर्मो करे छे आपणा करता वधारे कर्मो करे छे ज्ञानी पण हूँ करूँ छू अने आवु थशे ने माटे चलो आ करिए एवी जे गणतरी होय ने गणतरी होती नथी ज्ञानीना कर्ममां तो सर्व क्रिया उपरम एव आत्मलोक साधनम मुख्यम मुख्यम अंतरंगम आत्मलोकनु साधन शू छे सर्व क्रिया उपरम एव सर्वकर्म संन्यास ज आत्मलोकनु साधन छे आत्मविदः पुत्रादि एषणात्रय संन्यासेन आत्मज्ञान निष्ठतया आत्मा रक्षितव्यः ईशावास्यमां क्यां आयु छे आ भाष्यनु वाक्य छे तेन त्यक्तेन भुंजिथाः एटले आत्मानं पालयेथाः आत्मानुं रक्षण करवुं जोईए आत्मानुं रक्षण कई रीते थाय आत्मज्ञानथी आत्मानुं रक्षण थाय आत्मानुं रक्षण करवुं कोईनुं पण रक्षण करवुं होय तो केवुं ए जेवो छे ने एवा स्वरूपे एने जाळवी राखीए तो एनुं रक्षण थयुं कहेवाय बरोबर तो आत्मानुं रक्षण एटले शुं आत्मानुं रक्षण कई रीते थाय आत्मा जेवो छे असंग छे निर्लेप छे अकर्ता छे अभोक्ता छे એને વળી કરતા ના માની લઈએ ભૂલથી એને ભોગતા ન માની લઈએ વગેરે એટલે આત્માનું રક્ષણ કરવાનું છે કઈ રીતે આત્મજ્ઞાનથી આત્મજ્ઞાનથી કઈ રીતે રક્ષણ થાય તેન ત્યક્તેન ભુંજિથાહનો અર્થ કર્યો છે પાલય થા પાલન કરો રક્ષણ કરો તો ત્યક્તેન ત્યાંમાં સંન્યાસ વડે આત્માનું રક્ષણ કરો જો સંન્યાસ વડે આત્માનું રક્ષણ કરો એવું સુંદર વિધાન અહીંયા ભાષ્યકારે કરેલું છે आत्मज्ञान निष्ठतया आत्मा रक्षितव्य संन्यासेन आत्मज्ञान निष्ठतया आत्मा रक्षितव्य अकामिनः विधि अभावे भी संन्यास एव उपपद्यते जे अकामी छे जेने कोई कामना रही नथी अब कामना कोनी होय हा अप्राप्त वस्तु की कामना हो पण प्राप्त हो एनी कामना मारी पास एक लाड़ू हो तो बीजो लाड़ू जोईए ज ने मने अप्राप्त की कामना हो एवुं नथी मने संभळ थोड़ू मोटे थी बोलजो संतोष ना होय ना જે જે કામ્ય વિષયો છે કામના કોની થાય છે આપણને કામ્ય વિષયોની કામના થાય બરોબર એટલે જે જે કામ્ય વિષયો છે એ અનાત્મા છે અનાત્માની જ કામના હોય ખ્યાલ આવે છે જે ઓલરેડી આત્મા છે ને આત્માની કામના ના થાય કામના ના થાય એટલે શું જે હું જો જેને કહેવાય ને શું છે ઓલું ભગવાનને બહુ પ્રસન્ન કર્યા તપ કરવાથી ભગવાન મને એક માથું આપો ને એ માથાની ઈચ્છા વ્યાજબી નથી આ પૂજ્ય સ્વામીજીનું ઉદાહરણ ખબર છે ને એક માણસ બહુ તપ કરતો હતો તપ બહુ કર્યું 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 ભગવાન પ્રસન્ન થયા ભગવાન પ્રગટ થયા પ્રગટ થયા ભગવાન ભક્તે માગ માગ જે આપું અને ભક્તે શું માગ્યું ભગવાન એક માથું આપો મને એટલે આ માથું ઓલરેડી છે તારી પાસે માથાની અંદર કંઈક જોઈતું હોય તો આપું આ ઉદાહરણ ખબર છે ને હા એટલે કામના કોની હોય શું છે યુ કેનોટ એ ઉદાહરણ આવી યુ કેનોટ આસ્ક ફોર એડ એવું કંઈક છે હું ભૂલી ગયો છું દયાનંદજીનું વાક્ય છે આ ચાલો જે હોય શું છે કામના અનાત્માની જ હોય ખ્યાલ આવ્યો
એટલે આત્મ કામ ને આ તે બધું આપણે ઘણા શબ્દો સમજ્યા છીએ, પણ એક એટલે સંદર્ભ પ્રમાણે હું અર્થ સમજાવું છું. એટલે અકામી કોણ હોય? આત્મજ્ઞાની જ અકામી હોઈ શકે છે એમ વાત છે. શું છે માંડુક્ય ઉપનિષદનો સાતમો મંત્ર છે ને એમાં ભાષ્યમાં લખ્યું છે, તુરીયસ્ય આત્મત્વ અભિગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે. તુરીયને જ્યારે આત્મ સ્વરૂપે જાણી લઈએ ને ત્યારે અનાત્મ વિષયક તૃષ્ણા નિવૃત્ત થઈ જાય છે. એટલે સર્વ કંઈ પ્રાપ્ત થઈ જાય છે, પછી કશું પ્રાપ્તિની ઈચ્છા રહેતી નથી. અનાત્મા એટલે ઈચ્છા હંમેશા અનાત્માની જ હોય, અને જેને અનાત્મામાંથી સંપૂર્ણપણે વૈરાગ્ય એ અંતર્મુખ થઈ ગયો છે, આત્માભિમુખ થઈ ગયો છે, એ અકામી છે. આપણે અકામી શબ્દ સમજી રહ્યા હતા. અકામી અકામી નહ, જે અકામી છે આત્માભિમુખ થયો છે, વિધિ અભાવે બી એને કહેવાની જરૂર નથી કે તું સંન્યાસ લે, એને તો સંન્યાસ આપોઆપ ઉપપદ્ય દે, યુક્તિયુક્ત જ છે. કામના વાળો જ કર્મ કરશે ઈરાદાપૂર્વકના, જે અકામી છે ને એ કંઈ કર્મ કરવાનો નથી, એ તો સંન્યાસ જ લેવાનો છે. એ કામ કર્મ અભાવ માત્રમ વ્યુત્થાનમ, આ પણ અહીતરે ઉપનિષદ ભાષ્યમાં આપણે. આત્મજ્ઞાન પરિપાકાય આત્મજ્ઞાન નિષ્ઠા અર્થે સંન્યાસ ઉપાય, આપાતત બ્રહ્મ જ્ઞાત્વા નિશ્ચયાર્થમ નૈષ્કર્મ્યમ કર્મ અભિમાન ત્યાગરૂપમ સંન્યાસમ આચરેત. શેમાં છે? ઇતરે ઉપનિષદમાં જ છે. એટલે આપાતરૂપે તો આપણે અત્યારે જે શ્રવણ મનન બધું કરીએ છીએ, આપણને ખબર પડી આત્મા શું છે, અકર્તા આત્મા આપણું, આપણું સાચું આત્મ સ્વરૂપ શું છે, આપણી સાચી ઓળખ શું છે, તો પછી આપાતત બ્રહ્મને જાણી લીધું છે આપણે, તો પછી નિશ્ચયાર્થમ હું એ બ્રહ્મ છું, અત્યારે બ્રહ્મ અસ્તિ બ્રહ્મ છે, પરમાત્મા છે, નિત્ય શુદ્ધ છે, અસંગ છે, નિર્લેપ છે, કર્મનો કે ઉપાધિનો કોઈ ગુણ દોષ એને સ્પર્શી શકે નહીં, બધું જાણ્યું છે. આપાતત બ્રહ્મ જ્ઞાત્વા બ્રહ્મ જાણ્યું છે આપણે, અને પછી નિશ્ચયાર્થમ સંન્યાસમ આચરેત, એનો નિશ્ચય કરવા માટે, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સંન્યાસ લેવો જોઈએ. અવિદુષોપી મુમુક્ષોહો અપી સંન્યાસમ પારિપ્રાજ્યમ કર્તવ્યમેવ. એટલે જે અવિદુષ, જે અજ્ઞાની છે પરંતુ વિરક્ત છે, અકામી છે, જેણે આત્મજિજ્ઞાસા જન્મી ચૂકી છે, એ મુમુક્ષુને પણ સંન્યાસમાં પારિવ્રાજ્ય કર્તવ્યમેવ, પરિવ્રજન કરવું જ જોઈએ. શું છે સાધન પંચકમાં? નિજ ગૃહા તૂર્ણમ વિનિર્ગમ્યતામ, સંન્યાસનું વિધાન કરેલું છે. સંન્યાસ ન એક આશ્રમ કિંતુ એષણા ત્યાગ માત્ર એવ, એ સંન્યાસ એટલે શું? એષણા ત્યાગ જ છે. પછી આ વિવેક ચૂડામણીનો શ્લોક છે, વૈરાગ્યસ્ય ફલમ બોધ. વૈરાગ્યની વૈરાગ્ય પરિપક્વ થાય ને ત્યારે શું થાય? જેમ ઓલી કાચી કેરી હોય, પછી પરિપાક સાગ ને બધું થઈ જાય, પછી પરિપાકલા કેવું સુંદર ફળ થાય છે. તો વૈરાગ્યની પરિપક્વતા શું છે? બોધ એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની પરિપક્વતા, આપણા આત્મજ્ઞાન પરિપક્વ થાય, દ્રઢ થાય, ત્યારે કે શું થાય? ઉપરતી એટલે સંન્યાસ, ત્યારે આપોઆપ વિદ્વત સંન્યાસ જે છે એ પ્રાપ્ત થાય. વિદ્વત સંન્યાસની પરિપક્વતા શું છે? સ્વાનંદ અનુભવાત શાંતિ. તો ઉપરતી કે સંન્યાસનું ફળ પરિપક્વતા શું છે? સ્વ આનંદમાં અનુભવ. મોક્ષ કે આ વિવિધિશા સંન્યાસનું વિધાન છે, જેને મોક્ષની જ કામના છે એ વિષયોમાં રાગનું નિર્મૂલન કરીને સંન્યાસ્ય એટલે સર્વકર્મ સંન્યાસ લઈને સત્શ્રદ્ધાથી પરમાત્મામાં શ્રદ્ધાપૂર્વક જે શરણાદી નિષ્ઠ છે એ રજત સ્વભાવમ સધુનોતી બુદ્ધે હે, બુદ્ધિના રજત સ્વભાવનું એ બુદ્ધિના રજત સ્વભાવને ધોઈ કાઢે છે. જો સંન્યાસ વડે બુદ્ધિનો જે રાજસિક તામસિક સ્વભાવ છે, બુદ્ધિ રાજસી હોય એટલે કેવું, આપણે જે સત્તરમાં અને વગેરે અધ્યાયમાં બુદ્ધિસ્તા પાર્થ રાજસી તામસી વગેરે જે છે, અત્યંત પ્રવૃત્તિમય હોય, કંઈકનું કંઈક કર્યા કરે ગણતરીપૂર્વક, અને પછી તામસી વગેરે, એ બુદ્ધિનો રજસ સ્વભાવ એ ધોઈ કાઢે છે. એટલે કે અત્યંત સાત્વિક વિશુદ્ધ સત્વ બુદ્ધિ બનાવી દે છે સંન્યાસ વડે. ઉપદેશ સહસ્રીમાં છે, ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણા, સ્વમ પદ શોધન માટે સંન્યાસનું વિધાન થયેલું છે આપણા શાસ્ત્રોમાં. આ તો અકામ નિષ્કામ આત્મકામ આત્મકામ ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતિ, એ બ્રહ્મનિષ્ઠ જ છે.
4422 માં સંન્યાસનું વિધાન આત્મલોકની ઈચ્છા હોય પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંતઃ પ્રવ્રજંતિ પ્રવ્રજેયુહુ તો વ્યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતિ આ પણ સંન્યાસનું વિધાન છે ભિક્ષાચર્યમ ચરેયુહુ વિધાન છે આ પણ સંન્યાસનું જ વર્ણન છે આ છે ને જાબાલ ઉપનિષદ છે જાબાલ ઉપનિષદમાં જનક યાજ્ઞવલ્કેને પૂછે છે કે ભગવાન સંન્યાસમ બ્રૂહી ઇતિ હે ભગવાન સંન્યાસ શું છે મને સંન્યાસનું તત્વ સ્વરૂપ લક્ષણ કહો સહોવા છે યાજ્ઞવલ્ક્ય કહે છે બ્રહ્મચર્યમ પરી સમાપે ગૃહી ભવે ગૃહી ભૂતવા આ બધું બ્રહ્મચર્ય પછી વની વની અરે ગૃહી વની અને પછી પ્રવ્રજેત યદી વા ઇતરથા અથવા તો બ્રહ્મચર્ય આશ્રમમાં જો વિવેક વૈરાગ્ય જાગ્યો હોય મોક્ષ જાગી હોય તો પ્રવ્રજેત જો પ્રવ્રજન કરવું જોઈએ સંન્યાસનું વિધાન છે અભયમ સર્વભૂતેભ્યો દત્વા નિષ્કર્મ્યમ આચરેત તો સર્વભૂતોને અભયદાન આપે છે સંન્યાસી જ્યારે સંન્યાસ ગ્રહણ કરે છે ત્યારે ઇન્દ્રને કહે છે કે તારું ઇન્દ્રાસન મને નથી જોઈતું બ્રહ્માજી આ બ્રહ્મલોક મને નથી જોઈતો મને કશું જ જોઈતું નથી બધા ઉપરથી પોતાનો હક છે ને એ સંકેલી લે છે બધા જીવો બધા ભૂતો બધા ઇન્દ્ર વગેરે દેવો બધા પાસ બધાને અભયદાન આપે છે કે તમારે હવે મારાથી ડરવાની જરૂર નથી હું તમારી પાસેથી કંઈ માગવાનો નથી એટલે તમારે મને કંઈ આપવું નહીં પડે અભયદાન આપે છે તમે મારાથી નિશ્ચિંત થઈ જાઓ અભયદાન ક્યારે આપે જ્યારે એમાં પણ આત્માના દર્શન હોય ત્યારે અભયદાન આપે તો અભયમ સર્વભૂતેભ્યો દત્વા સર્વને અભયદાન આપીને નૈષ્કર્મ્ય મોક્ષ નૈષ્કર્મ્યમ આચરેત વિદ્વત પરમહંસ પરિવ્રાજક સંન્યાસી બને છે એ વખતે તસ્માદ ન્યાસમેષામ તપસામ અતિરિક્તમાહુહુ ન્યાસૈવત્યરેચયત બધા ઘણા બધા સાધનોની વાત છે એ બધા સાધનોમાં ન્યાસ એટલે સંન્યાસ એવ અત્યરેચયત એ સર્વોત્કૃષ્ટ છે સંન્યાસ જ સર્વોત્કૃષ્ટ સાધન છે મોક્ષ માટે જ્ઞાન માટે એવું અહીંયા કહેવામાં આવ્યું છે તૈતરીય આરણ્યકમાં જે મહાનારાયણ ઉપનિષદ છે ને એમાં પણ છે ત્યજ ધર્મમાં ધર્મમ છે આ પણ સંન્યાસનું વિધાન છે અહંકાર કર્તૃત્વનો સંન્યાસ યેન ત્યજસી તત્યજ સંસાર એમાં નિસ્સારમ સંસારની નિસ્સાર જોઈને સાર દિદૃક્ષય સંસારનો સાર શું છે સંસારનું અધિષ્ઠાન સંસાર જેને આધારે જણાઈ રહ્યો છે એને સંસારનો સાર કહેવાય તો સંસારનું અધિષ્ઠાન શું છે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા એના દર્શનની ઈચ્છાથી પ્રવ્રજંતિ લોકો એટલે આ જે સંતો મહંતો જે છે એ પ્રવ્રજન કરે છે પરમ વૈરાગ્યમાં આશ્રિત પરમ વૈરાગ્ય આશ્રિત થઈને માનુષ દૈવ વિત્ત સાધ્યમ ફલમ શાસ્ત્ર લક્ષણમ પ્રકૃતિ લયાંતમ એતાવતી સંસાર ગતિ માનુષ વિત્ત માણસ પોતાના પ્રયત્નથી કર્મ સાધ્ય જે કંઈ છે એ પોતાના પ્રયત્નથી જે પ્રાપ્ત કરી શકે અને દૈવ શું છે દૈવ વિત્ત એટલે ઉપાસના કરીને કર્મ અને ઉપાસનાથી જે કંઈ પણ સાધ્ય થઈ શકે હિરણ્ય ગર્ભ પર્યંતની દેવતાત્મ ભાવ પર્યંતની ગતિ સંસાર ગતિ છે હવે પછી સંસાર ગતિ ન જોઈતી હોય સંસાર ગતિથી ઉપરામ થયેલો હોય એના માટે સર્વૈષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ફલમ એના માટે હવે સર્વ એષણા સંન્યાસ પૂર્વકના જ્ઞાન નિષ્ઠારૂપી ફળની વાત આ લગભગ આમાં કહેવામાં આવ્યું છે ઈશાવાસ્યમાં છે નચ અસ્માકમ લોકત્રયમ અનિત્યમ સાધ્ય સાધનમ ઇષ્ટમ સાધ્ય સાધન અમને નથી જોઈતું લોકત્રયમ અનાત્મ લોક અમને નથી જોઈતા યેશામ અસ્માકમ સ્વાભાવિક અમારો જે સ્વાભાવિક અજર અમર અવિનાશી અમૃત અભય લોક છે આત્મલોક છે એ જે કર્મોથી વધતો નથી કર્મોથી ઘટતો નથી એવો નિત્ય આત્મલોક છે એ કઈ રીતે સચ નિત્યત્વાદ નિત્ય છે અવિદ્યા નિવૃત્તિ વ્યતિરેકેણ અવિદ્યાની નિવૃત્તિ સિવાય બીજા કોઈ સાધન વડે નિષ્પાદ્ય નથી એ જેવો અમારો નિત્ય આત્મલોક છે નિત્ય આવિર્ભૂત જ છે માત્ર એની ઓળખ જે અનુભવ છે ઓળખ પ્રાપ્ત કરવાની છે તો આ પ્રમાણે લક્ષણ અને પ્રમાણ આ બે સાધનો વડે સાધન નિષ્પાદ્ય એટલે એના વડે જે પ્રાપ્ત થાય છે ન અન્ય સાધન નિષ્પાદ્ય તસ્માદ પ્રત્યગાત્મ બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક સર્વૈષણા સંન્યાસ એવ કર્તવ્ય પ્રત્યગાત્મ બ્રહ્મ વિજ્ઞાન પૂર્વક એટલે બ્રહ્મ વિદ્યા અને સર્વૈષણા સંન્યાસ સર્વૈષણા સંન્યાસ પૂર્વકની બ્રહ્મ વિદ્યા જ કરવી જોઈએ એટલે બ્રહ્મ વિદ્યા સંન્યાસ સહિત જ પ્રાપ્ત કરવી જોઈએ
कि तुझे ना संन्यास श्रवणम कुर्यात ये प्रमाण। आ यति स्वागत मंत्र छे जारे नकर्मणा न प्रजया धने न संन्यासी नु स्वागत करवु होय अने टाइम बहु ओछो होय घणीवार एवी परिस्थिति होय नहीं कि आखो मंत्र आपणे बोलीने संन्यासी नु स्वागत करी शकीए तो आ एक ज मंत्र थी संन्यासी नु स्वागत करी शकाय छे। आ यस्मात् परम ना परमस्ति किंचित यस्मान् नाणीयो न जायोस्ति कश्चित् वृक्षैव स्तब्धो देवी तिष्ठत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वं। आ यति स्वागत मंत्र छे तो ये पुरुष पूर्ण पुरुष वडे ज आ संपूर्ण जगत व्याप्त छे जे वृक्षैव स्तब्ध अनेजत छे अकंपित छे एटले के ये जराय निर्विकार छे अने जेनाथी उत्कृष्ट कहीं नथी जेनाथी वधीने कहीं नथी जेना सिवाय कहीं नथी जेनाथी सूक्ष्म कहीं नथी बद्धानी पराकाष्ठा छे बद्धानु अधिष्ठान छे अंतिम अवधि छे एवो। जा तो आपणे जाणीए छीए न कर्मणान प्रजया धनेन त्यागे नहीं के अमृतत्व मानशुः यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रभुः स महेश्वरः। तो आ प्रमाणे सुंदर बधुं संन्यासनुं विधान आ बधा उद्धरणो छे विचार थयो घणो आनंद थयो। आ प्रमाणे स्वामीजीना संन्यास दिननी उजवणी करी आवी सुंदर समझ प्राप्त करवा द्वारा बस आ ज्ञान सर्वकर्म संन्यास पूर्वकनी ब्रह्म विद्या आपणने आपणे आत्मसात करी शकीए आज जन्ममां एवुं परमात्माने स्वामीजी पासेथी प्रार्थना करीए छीए। स्वामीजीनी ज्ञान निष्ठानो लाभ आपणने मळतो रहे एवी पण प्रार्थना करीए छीए। तो हवे आवती वखते प्रथम मंत्रनी जे विचारणा छे ए हवे चालू राखीशुं। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिश्शान्तिश्शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ बधा शान्तिथी वाँचजो। आ जे डॉक्युमेंट छे घणुं प्रस्थानत्रयी भाष्यमांथी उद्धरणो लीधा छे विचार करजो અને એકવાર પારાયણ પણ કરી દેજો। આજે સાંજે આશ્રમમાં તો પારાયણ રાખેલું જ છે દિવસ।